તો એના વિશે મિત્રો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો એ મગજમાં રાખવાનું કે આ જે પ્રશ્ન છે એની પીડીએફ છે એ હું જ્યારે મોકલું ત્યારે પેલા પ્રથમ એ પીડીએફ ને ફેરબુક ની અંદર લખી નાખવાની છે અને પછી જ તમારે આ પ્રશ્ન છે એનો અભ્યાસ કરવાનો એ પ્રશ્ન છે તમારે યુટ્યુબમાં જોવાનો છે સા માટે તો કે તમે સરળતાથી મિત્રો આ પ્રશ્નો છે એને સમજી શકો સરળતાથી આ પ્રશ્ન છે એ તમે એને મગજમાં ઉતારી શકો બરાબર એટલે પ્રથમ પીડીએફ સામે રાખવાની છે અને પછી તમારે આ વિડિયો લેક્ચર છે એને વ્યવસ્થિત રીતે સાંભળવાનો છે જે રીતે આપણે પિક્ચર જોઈએ છીએ બરાબર એકદમ આમ કે આપણો મગજ કોઈ ક્યાંય ન હોય ફક્ત એમાં જ ફોકસ હોય એમ આપણે પ્રશ્નની અંદર પણ એવું જ ફોકસ કરવાનો છે

હવે ખાસ યાદ રાખજો અમુક અમુક શબ્દની નીચે મે અન્ડરલાઇનિંગ કરેલી છે એ અન્ડરલાઇનિંગ કરેલો શબ્દ છે તમારે ખાસ વાંચવાનો છે તો પહેલા શું કહે છે તો કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે બે વ્યક્તિ બરાબર વેપાર હંમેશા બે વ્યક્તિ વચ્ચે જ થાય એક વ્યક્તિ હોય તો વેપાર કરી શકતો નથી એટલે વેપાર હંમેશા કેટલી વ્યક્તિ વચ્ચે થાય કા બે વ્યક્તિ કા બે થી વધારે બરોબર બે વ્યક્તિઓ વચ્ચે પણ સેના હેતુ માટે વેપાર થાય છે તો કે નફાના હેતુ માટે સેના હેતુ માટે વેપાર થાય છે નફાના હેતુ માટે બે વ્યક્તિઓ વચ્ચે બરાબર નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ અને સેવાના બદલામાં વસ્તુ અને સેવા બરાબર ભૂતકાળમાં હું તમને બહુ પ્રાચીન સમયમાં લઈ જાઉં છું કે ભૂતકાળની અંદર જ્યારે રૂપિયા નહોતા બરાબર એ સમયમાં આપણી પાસે નાણાં ક્યાં હતા તમે મને ચોખા આપો હું તમને ઘઉ આપું તમે મને ચોખા આપો તમારી જરૂરિયાત ઘઉં ની હતી મારી જરૂરિયાત ચોખાની હતી તો આપણે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય કર્યો બરાબર હવે સેવા એવી જ રીતે દાખલા તરીકે વિચારો હું ઇલેક્ટ્રિશિયન છું તમે પ્લમ્બર છો બરાબર ઇલેક્ટ્રિશિયનનું મને બધું આવડે છે તમારે ઇલેક્ટ્રિશિયનની ઘરમાં જરૂરિયાત છે મારે પ્લમ્બરની સેવાની જરૂરિયાત છે તો હું તમને મારી ઇલેક્ટ્રિકની સેવા આપું તમે મને તમારી પ્લમ્બરની સેવા આપો બરાબર તો એ સેવાના બદલામાં સેવાનો વિનિમય પેલું શું હતું વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય અને આ શું છે સેવાના બદલામાં સેવાનો વિનિમય અથવા નાણાના બદલામાં વસ્તુ અને સેવાનો વિનિમય એટલે વેપાર કા તમે પૈસા આપીને વસ્તુ અને સેવા લ્યો બરાબર હું એમ કહું કે ભાઈ મારે આ બોલપેન જોઈ છે તો મેં આ બોલપેનના વીસ રૂપિયા ચૂકવા તો મેં આ પેન જે છે એ માર્કર પેન ના મેં વીસ રૂપિયા આપ્યા તો વીસ રૂપિયા છે મારા નાણાં છે તો નાણાંના બદલામાં મેં વસ્તુની ખરીદી કરી બરાબર હવે મારો મોબાઈલ બગડી ગયો છે એ મારો મોબાઈલ છે મેં રિપેરિંગ કરવા માટે આપ્યો તો એ વ્યક્તિએ મને રિપેરિંગ કરી આપ્યો તો મેં એ વ્યક્તિને સામે પાંચસો રૂપિયા રિપેરિંગ ચાર્જ આપ્યો તો એ વ્યક્તિએ નાણાંના બદલામાં મને સેવા આપી સમજાય છે મિત્રો પહેલામાં વસ્તુના બદલામાં વસ્તુમાં સેવાના બદલામાં સેવા બદલામાં અને સેવાનો એટલે વેપાર ઓલ ઉદાહરણ જોઈએ મિત્રો આપણે અહિયાં ઉદાહરણની અંદર શું કહે છે તો કે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદીને સામે નાણાં ચૂકવવામાં આવે છે એટલે કે

કેટલા રૂપિયા તો કે રૂપિયા તમને રૂપિયા સો ચૂકવા છે બરોબર એની સામે મેં શું ખરીદ્યું તો કે પુસ્તક ખરીદ્યું આ સો રૂપિયા છે એ શું છે નાણાં આ પુસ્તક છે એ શું છે તો કે વસ્તુ તો કે નાણાંના બદલામાં વસ્તુનો વિનિમય

ટિકિટ લઈને મુસાફરી કરીએ ત્યારે નાણાંના બદલામાં સેવાનો વિનિમય બરાબર જ્યારે તમે બસમાં જતા હોય માનો કે તમે રાજકોટથી બસમાં મુંબઈ જાઓ છો તો રાજકોટથી જ્યારે તમે બસમાં મુંબઈ જતા હોય ત્યારે એ વ્યક્તિ તમને એમ કે ભાઈ રૂપિયા બારસો થશે જોજો રૂપિયા બારસો થશે તો બારસો રૂપિયા છે શું છે તો કે ટિકિટ છે મિત્રો આ હતા બે ઉદાહરણો શેના ઉદાહરણો તો કે વસ્તુ અને સેવાનો વિનિમય કઈ રીતે થાય લક્ષણોની અંદર વેપારની જે લાક્ષણિકતાઓ છે લાક્ષણિકતાઓ એટલે લક્ષણ

અને વસ્તુઓને સેવા છે એની માલિકી બદલાય બરાબર આવા નવ લક્ષણો છે એ વેપાર ધરાવે છે પણ હવે આપણે એને ડિટેલ્સમાં જોઈએ વિગતવાર જોઈએ કે ભાઈ એમાં લક્ષણ છે તો એ લક્ષણની અંદર શું છે કમ્પ્લીટ જોઈએ મિત્રો કે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે બરાબર આપણને ખબર છે આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે બદલામાં કરવામાં આવતી પ્રવૃત્તિ પ્રવૃત્તિ એટલે આર્થિક કે કે જેની અંદર જે જે તમે તમે મહેનત કરો છો પરિશ્રમ કરો છો તો એના બદલામાં તમને કઈક નાણાં મળે બરોબર તો નાણાંના બદલામાં તમે પ્રવૃત્તિ કરી કે ભાઈ મને નાણાં મળશે તો હું આ વસ્તુનું વેચાણ કરું મને નાણાં મળશે તો હું આ પ્રકારની મજૂરી કરું

માટે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે નંબર બે વેપાર એ સતત ચાલતી પ્રક્રિયા છે ખાસ યાદ રાખજો વેપાર છે એ સતત ચાલે આજે તમે કોઈની પાસેથી વસ્તુ લ્યો એ વસ્તુની અંદર તમને બે લાખ રૂપિયા મળ્યા તમે વસ્તુ વેચી નાખો ત્યાં તમે સ્ટોપ કરી નાખો તો એને વેપાર ન કહેવાય તો વેપાર કોને કહેવાય તો વેપાર છે એ સતત ચાલતો હોય વેપાર છે એ કન્ટિન્યુ ચાલતો હોય એક વખત નુકસાન જાય તો એને વેપાર જ કહેવાય બરાબર મેં મકાન બનાવ્યું મકાન એ બનાવીને પછી મેં વેચી નાખું મને પાંચ લાખ રૂપિયા મળ્યા તો હું કઈ મકાનની લેવેજ કરતો નથી તો એને વેપાર ન કહેવાય પણ જે કન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે બિઝનેસ કરે છે એને વેપાર કહેવાય કારણ કે એનો ધંધો છે કે મકાન બનાવી અને મકાન વેચવાનો તો એ વેપાર છે એ શું છે તો કે સતત ચાલતી પ્રવૃત્તિ છે પછી તો કે એમાં એમ કે છે કે વેપારમાં બે પક્ષકારો હોય છે કેટલા બે એક ખરીદનાર અને બીજો વેચનાર જો કોઈ વ્યક્તિ વેપાર કરે છે તો એ વેપારમાં બે પક્ષકાર હોય હું વેચનાર હોય તો તમે ખરીદનાર હોય તમે ખરીદનાર હોય તો હું વેચનાર હોય બરોબર એટલે બે પક્ષકાર છે એક ખરીદનાર અને બીજો વેચનાર એક વ્યક્તિ પોતાની વસ્તુ છે વેચે છે

ત્યારબાદ ત્રીજા મુદ્દા ચોથા મુદ્દામાં એમ કે છે વેપાર માટે વિનિમય શક્ય છે વિનિમય અનિવાર્ય છે હવે વેપાર માટે વિનિમય આપણને એમ થાય કે વિનિમય શું છે બરાબર વિનિમય એટલે શું તો કે વિનિમય એટલે આપ લે વિનિમય એટલે શું વિનિમય એટલે આપ લે અને બીજા શબ્દમાં કહીએ તો વિનિમય એટલે ખરીદ અને વેચાણ બરાબર આપલે અથવા ખરીદ અને વેચાણ કે વિનિમય છે એ વસ્તુની આપલે થાય નાણાંના બદલામાં વસ્તુ વસ્તુના બદલામાં નાણાં ટૂંકમાં વિનિમય થાય વસ્તુનો વિનિમય થાય નાણાંનો વિનિમય થાય એટલે વેપાર એટલે વિનિમય વેપાર માટે વિનિમય અનિવાર્ય છે કે જો તમે વેપાર કરતા હોય તો તમારે વસ્તુની આપલે કરવી પડે તમારે વસ્તુનો વિનિમય કરવો પડે માટે કહી શકાય કે વેપાર માટે વિનિમય અનિવાર્ય છે ત્યારબાદ મિત્રો વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય વસ્તુના અવેજમાં એટલે એના બદલામાં નાણાં મળે અને કા વસ્તુ છે એની ચુકવણી થાય કઈ રીતે તો કે માનો કે મેં હમણાં તમને આની પેલા અર્થમાં કીધું હતું બરાબર કે પ્રાચીન સમય હતો ત્યારે વસ્તુના બદલામાં વસ્તુની ચૂકવણી થતી પ્રાચીન સમય હતો ત્યારે શું થતું તો કે વસ્તુના બદલામાં વસ્તુની ચૂકવણી થતી તમારી પાસે જે વસ્તુ છે સામેવાળા વ્યક્તિ પાસે એ વસ્તુ નથી અને જે વસ્તુ તમારી પાસે નથી એ વસ્તુ એની પાસે છે તમારે એની જરૂરિયાત છે અહીંયા તમારી પાસે જે વસ્તુ છે એ એની પાસે નથી એટલે એને એની જરૂરિયાત છે તો બેય વ્યક્તિઓ છે એ વસ્તુની આપલે કરશે બરાબર હું મારી વસ્તુ છે એને આપીશ એની વસ્તુ છે મને આપશે તો વસ્તુના બદલામાં વસ્તુની ચુકવણી થઈ તમે પુસ્તકની ખરીદી કરો તો ન્યા તમે બરાબર વસ્તુ વસ્તુ લીધી પણ બદલામાં તમે નાણાંની ચૂકવણી કરી તો ન્યા વસ્તુના બદલામાં શું ચૂકવા નાણાં અને પ્રાચીન સમયમાં વસ્તુના બદલામાં શું ચૂકવી બદલામાં વસ્તુનો વિનિમય તો એને પણ વેપાર કહે છે એટલે એની ચૂકવણી થાય છે ત્યારબાદ મિત્રો વેપાર એક કાયદેસરની પ્રવૃત્તિ છે બરાબર

તો જ એ વેપાર છે એ કાયદેસરની પ્રવૃત્તિ થાય વેપાર નથી કોઈ ઈલિગલી વેપાર કરે તો એને કાયદેસર ન કહેવાય માનો કોઈ વ્યક્તિ દારૂ ધંધો કરતો હોય તો એ કાયદેસરનો વેપાર નથી પણ જેની પાસે લાયસન્સ છે એ પાછું કાયદેસરની પ્રવૃત્તિ છે જેની પાસે લાયસન્સ નથી એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે કાયદેસર નથી બરાબર એટલે વેપાર છે એ કાયદેસરની પ્રવૃત્તિ છે પછી વેપાર એ જાહેરમાં થતી પ્રવૃત્તિ છે તમે જુઓ છો બરાબર કે જાહેરમાં ઘણી બધી દુકાનો છે ઘણા બધા મેડિકલ સ્ટોરો છે ઘણી બધી હોટલો છે ઘણી બધા ઘણા બધા રેસ્ટોરન્ટ છે પણ આ બધી વસ્તુ શું છે એ કાયદેસરની છે બરાબર કે જેને રજિસ્ટ્રેશન કરાવેલું છે જેને સરકાર પાસેથી પરમિશન લે લીધેલી છે તો એ લોકો એ પોતાનો જે વેપાર છે એ જાહેરમાં કરી શકે છે તો જાહેરમાં જે વ્યક્તિ વેપાર કરે છે એ કાયદેસરનો વેપાર હોય એ જ વ્યક્તિ જાહેરમાં એ વેપાર કરે છે તમે ક્યાંય જોયું કે કોઈ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા હોય જાહેરમાં કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કરતો હોય બરાબર જાહેરમાં કોઈ વ્યક્તિ ચરસ વેચાણ કરતો એ ન થાય કારણ કે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે બરાબર એ સરકાર માન્ય પ્રવૃત્તિ નથી સરકાર એની કોઈ છૂટ આપતી નથી એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે માટે એ પ્રવૃત્તિ છે ને એ પ્રવૃત્તિ છે ને એ મિત્રો જાહેરમાં થતી નથી એટલા માટે કારણ કે સરકાર એની પરમિશન આપતી નથી બાકી પ્રોવિઝન સ્ટોર છે એ જાહેરમાં છે મેડિકલ સ્ટોર છે એ જાહેરમાં પ્રવૃત્તિ થાય છે બરાબર હોટલો છે ચાની હોટલો પાનની દુકાનો છે બરાબર એ બધી જાહેરમાં થાય છે કારખાના છે એ જાહેરમાં પ્રવૃત્તિ થાય છે શું કામ તો કે કાયદેસરની પ્રવૃત્તિ છે એટલે વેપાર એ હંમેશા જાહેરમાં થતી પ્રવૃત્તિ છે ત્યારબાદ આઠમો મુદ્દો વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય કોઈ બી વસ્તુ છે કોઈ બી સેવા છે એ કેવી વસ્તુ અને કેવી સેવા છે ને એનું મૂલ્ય નાણામાં નક્કી થાય કઈ રીતે તમે કહેશો કઈ રીતે તો કે દાખલા તરીકે વિચારો હું તમને એક ઉદાહરણ આપું કે તમે જોજો મિત્રો મુંબઈ બરોબર રાજકોટ થી મુંબઈ જાઓ છો એક વ્યક્તિ બસમાં જાય છે અને બીજો જ વ્યક્તિ છે એ રાજકોટ થી મુંબઈ પ્લેનમાં જાય છે બે વ્યક્તિ છે એ ટિકિટ જ લે છે અને બે વ્યક્તિઓ છે એ સેવા જ આપે છે બરોબર એક વ્યક્તિ રાજકોટ થી મુંબઈ બસ માં જાય છે બીજો વ્યક્તિ મુંબઈ પ્લેનમાં જાય છે બે જગ્યાએ તમને સેવા જ મળે છે નાણાંના બદલામાં પણ બે નું જે કઈ પ્રકારનું મૂલ્ય છે ને એ મૂલ્ય અલગ અલગ છે શું કામ તમે બસ માં જાઓ તો તમને આઠ દસ કલાકે પોચાડે બરોબર પણ ટિકિટ એમ કે બારસો રૂપિયા થશે બરાબર પ્લેનમાં તમે જાઓ તો તમને પિસ્તાલીસ મિનિટ કે કલાકમાં મુંબઈ પહોંચાડે પણ ટિકિટ તો કે ચોવીસો રૂપિયા થશે એટલે બેનું મૂલ્ય નક્કી થયું બરાબર તો એ બેનું મૂલ્ય છે એ નાણાંમાં નક્કી થયું કે ક્યુ વધારે મૂલ્ય ધરાવે છે મકાન છે એ વીસ લાખમાંય મળે અને મકાન છે એ એક કરોડમાંય મળે બે કરોડ માંય મળે બેનું મૂલ્ય અલગ અલગ છે મોબાઈલ છે એ દસ હજાર નો પણ મળે અને મોબાઈલ છે એ એક લાખ નો પણ મળે બે નું મૂલ્ય અલગ અલગ છે બરાબર સેવા છે વસ્તુ ને સેવા બરાબર આ સેવા છે મોબાઈલનું ઉદાહરણ મેં તમને આપ્યું તો એ વસ્તુ છે મકાન છે એ વસ્તુ છે કપડાની જોડી છે એ બારસો માંય મળે અને કપડાની જોડી છે એ પંદર હજાર માંય મળે તો કપડાં છે એ વસ્તુ છે તો એનું મૂલ્ય નક્કી થયું એનું મૂલ્ય નક્કી થયું નક્કી થયું હોય ફાઈવ સ્ટાર હોટલમાં રોકાય તો એ વ્યક્તિ વીસ હજાર રૂપિયા ભાડું લઈએ સામાન્ય હોટલમાં રોકાય તો એ વ્યક્તિ પાંચ હજાર રૂપિયા ભાડું લઈએ બરોબર તમે એની સેવા લીધી તો એ સેવા છે એ નાણામાં નક્કી થાય બરોબર તો એ વસ્તુ અને સેવાનું મૂલ્ય છે મિત્રો નક્કી થાય થાય છે અને મુદ્દો વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની બરોબર હવે જ્યારે વેપાર કરવામાં આવે છે ત્યારે એ વેપારથી વસ્તુ અને સેવા છે એની માલિકીની ફેરબદલી થાય છે વસ્તુથી સેવાની માલિકીની કઈ રીતે ફેરબદલી થાય બરાબર વસ્તુ કે સેવા દાખલા તરીકે વિચારો કાયા કણે તમે જોઈ શકો બરાબર તમે કોઈને પૈસા ચૂકવા હું એમ કહું તમને પચીસ હજાર ચૂકવું છું મને એ મોબાઈલ આપી દો તો મેં એને પચીસ હજાર ચૂકવા એ મોબાઈલ એને મને આપી દીધો પેલા એ મોબાઈલ એની માલિકીનો હતો હવે એ મોબાઈલ મારી માલિકીનો છે કારણ કે મેં પૈસા ચૂકવણી કરેલી છે મેં નાણાંની ચૂકવણી કરેલી છે તો હું જ્યારે નાણાં ચૂકવું ત્યારે વસ્તુની માલિકીની ફેરબદલી થાય

વેપારનો અર્થ આપી વેપારની લાક્ષણિકતાઓ વંશ મિત્રો કહું છું કે જ્યારે પણ આ પ્રશ્નનો તમે વિડીયો જોતા હોય ત્યારે નજર સમક્ષ તમારે પીડીએફ છે એ રાખવાની છે બરાબર જેથી કરીને તમે સરળતાથી આ વિડીયો છે એને સમજી શકો અને વ્યવસ્થિત રીતે તમે લખી શકો જય હિન્દ જય ભારત